સાવરકુંડલાના પાકવિમાથી વંચિત રહી ગયેલા અમુક ગામોને લઈને વિમા સંદર્ભે સંમેલન યોજાયું હતું. 500થી વધુ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાવરકુંડલાના પાક વિમાથી વંચિત રહી ગયેલા અમુક ગામોને લઈ વિમા સંદર્ભે વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું. 500થી વધુ ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. ખેડૂતનો અવાજ સરકાર સુધી પહોંચાડવા યાર્ડ ખાતે સભા રાખી અને માર્કેટ યાર્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નાનુભાઈ વાઘાણી તથા સરકારી આગેવાન દીપકભાઈ માલાણીના હાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ રેલી સ્વરૂપે આવેદન પાઠવી નારાજગી વ્યક્ત કરી હતી અને પાક વીમાની સહાય નહીં કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી આપી હતી. અમરેલી અને સાવરકુંડલાના પાક વીમાના પ્રશ્ને રોશની આંધી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાવરકુંડલા.